मारे हाथ में प्रॉब्लम तो गांठ थी, मारी परिस्थिति बहुत नबड़ी थी। पहले हूँ बीजे क्या दवा लई सकती नहीं, मैंने संस्था मिली एट मारा हाथ नो इलाज थयो। भुज मंदिर तरफ थी अमने सारवार मळी छे, भुज मंदिर ने आभारी छूं। अर्जन नारायण महेश्वरी, गाम मांडवी, नांगलपुर। अमने हरीश साहेब डॉक्टरे कीधुं तुं बधुं नारायण केम्पनुं, एनामां अमे आव्या, सारवार सारी मळी। पछी लेवापड़ होस्पिटलमां अमे एडमिट थया। अहींया बधुं आनंद हिराणी साहेब हता, एमने एमनी सारी बधी सारवार बधी मळी गई ने कामकाज सारुं थई गयुं। हाथनुं बधुं लेवा पटेल हॉस्पिटल में स्वामीनारायण मंदिर ना कैंप में केम छे। હવે સારું છે, મુઠ્ઠી ખોલ બંધ કરો, સરસ, દુખાવો ઓછો થઈ ગયો, અંગૂઠો ઊંચો કરો, કેટલો થાય, હા જેટલો થાય એટલો કરો, હા સરસ, મુઠ્ઠી આમ બરાબર બનાવો, ભીડો સીધી કરો, સરસ, વેરી ગુડ। હું ડોક્ટર આનંદ હિરાણી લેવા પટેલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવું છું। मांडवी केम्प में आपणे सीताबेन भारिया करीने एक पेशेंट आवेलू, 27 वर्षना बेन हता, जेमने हाथना कांडा में, डाबा हाथना कांडा में जेमने हाडका में गांठ हती। गांठनो एक्सरे तमे जोई शको छो। आपणे आखू आ भाग जे छे ए गांठ आखी बनेली छे हाडकानी, अने एना साथे एमने हाथ में आटलो बधो सोजो पण हतो, अने साथे एमनी हाथनी जे मूवमेंट छे एमां पण एमने तकलीफ थती हती। આપણે અહીંયા એમને 3 ઇન્જેક્શન ડિનોસુમાબના આપેલા, જે તદ્દન પેશન્ટ માટે ફ્રી હતા। એનું બધું ચાર્જ, એનું બધું હોસ્પિટલનો ખર્ચો, બધું જ એમનો ઓપરેશનનો ખર્ચો એ સ્વામિનારાયણ મંદિર ભુજ એમણે આપેલો છે। પેશન્ટને અત્યારે સારું છે। પેશન્ટને 3 ઇન્જેક્શન, જે એક ઇન્જેક્શનની અરાઉન્ડ કોસ્ટ 20,000 જેવી છે, એવા 3 ઇન્જેક્શન આપણે પેશન્ટને આપેલા છે અઠવાડિયે। એ ત્રણ અઠવાડિયાના ઇન્જેક્શન આપ્યા પછી પેશન્ટનું જે ગાંઠ જે હોય એ કન્સોલિડેટ થઈ જાય પછી એનું ઓપરેશનનું આપણે પ્લાન કરેલું હતું। શનિવારે ડૉક્ટર મયુર કામાણી આપણી પાસે અહીં આવેલા, જે અમદાવાદના નિષ્ણાંત ઓર્થો ઓન્કો સર્જન છે, એમણે ઓપરેશન કરેલું। એમણે અને મેં અમે બંને ભેગા મળીને આ ઓપરેશન કરેલું। તમે જોઈ શકો છો ગાંઠ પૂરેપૂરી અહીંથી નીકળી ગયેલી છે। સાથે આ બાજુનું જે હાડકું હોય એમનું, આપણે કાંડામાં 2 હાડકા આવે, આ બાજુનું હાડકું આપણે કાઢી અને અહીંયા ફિક્સ કરી અને આખું પ્લેટ વડે ફિક્સ કરેલું છે। પેશન્ટની નોર્મલ મૂવમેન્ટ જેવું તો ના કહી શકાય, પણ એને જે કામ થઈ શકે, હાથની આંગળીઓની મૂવમેન્ટ છે, અને આ મૂવમેન્ટ જે છે સુપિનેશન પ્રોનેશન આપણે કહીએ, એ પેશન્ટની કન્ઝર્વ થઈ ગયેલી છે। એટલે પેશન્ટને ભવિષ્યમાં એનું ડેઇલી રૂટીન કરવામાં, જિંદગીની જે રૂટીન આપણી ક્રિયાઓ હોય, ઘરનું કામ હોય, એ બધું એ કરી શકે એવી અવસ્થામાં અત્યારે પેશન્ટને આપણે લાવી દીધેલા છે। પેશન્ટ બહુ ખુશ છે આપણા કામથી, આપણે અહીંયા સંસ્થાથી, મંદિરની સંસ્થાથી પેશન્ટ બહુ ખુશ છે। થેન્ક યુ। અમે પ્રાઇવેટમાં દેખાડ્યું, ત્યાં એક બાજુ ઓપરેશનના 35,000 રૂપિયા કીધા હતા અને એક બાજુ કરવાનું કીધું હતું। અહીંયા અમને પછી બે બાજુ અહીંયા બારે કરવાના 50,000 રૂપિયા કીધા હતા। અહીંયા અમારે બેય બાજુ સામેથી જ સાહેબે કહી અને સામેથી બેય બાજુ ઓપરેશન કરી દીધું છે। જીયાન હિતેશભાઈ મોરી છે મારા બાબાનું નામ। અમે ભુજ મંદિરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય સ્વામિનારાયણ। અમારું બહુ સારું એવું કામ થઈ ગયું છે। મારું નામ કીર્તિ કુમાર દયાલાલ સાંકળા છે, ગામ રવાપર, અને મને પગમાં તકલીફ હતી અને હૃદયની પણ થોડીક તકલીફ હતી। પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં બતાવ્યું હતું તો એને 15 દિવસની દવા આપી, પણ સારું થયું નહીં, અને 2-1 લાખ રૂપિયાનો ખર્ચો અમને અંદાજિત આપ્યો હતો। પછી અમે જગદીશ સરને બતાવ્યું તો એમને ભુજ મંદિરના સંતોને વાત કરી અને મેડિકલ કેમ્પમાં આ બધી ટ્રીટમેન્ટનો ખર્ચો લઈ લીધો અને સારી એવી સારવાર કરી આપી, અને આજે સારું છે। મને સ્વામિનારાયણ મંદિરનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી સ્વામિનારાયણ। આ મારો દીકરો છે, એમને શરણગાંઠની તકલીફ હતી, તો અમારો ઘણો બધો ખર્ચો હતો એટલે પહોંચી ન શકે, એના અમને મેગા કેમ્પ નરનારાયણ જે સ્વામિનારાયણ મંદિરમાં હતું એમના દ્વારા અમને જે છે એ મેગા કેમ્પ તેમાં ઓપરેશન કરાવી આપેલ છે, અને હવે છોકરો અમારો જે છે બરાબર છે। મારું નામ છાયાબેન કિશોર હિરાની છે, માધાપર ગામમાં રહું। हूँ नरनारायण देव स्वामीनारायण मंदिर केम्प में आई थी। मारी पोजिशन बहुत खराब थी, श्वास नहीं लई सकती। ने तकलीफ घनी थी। मैंने व्हीलचेर में लई गया था। अँ सरना हॉस्पिटल में एडमिट करिए, सारवार बहुत सारी करे, सारू काल थी बहुत आराम है। जगदीश सरना हॉस्पिटल में छो, सर बहुत मदद करी है ने भुज मंदिरे थी खर्चो आपसे। जय स्वामीनारायण। अमे लोकोए आज सड़ियों कढ़ाव्यो छे एनो आ नरनारायण केम्प में खरेखर जेने केवुं पड़े ने के बहु ज एम सारो एवो आमां लाभ आपे छे। अने जेटलो पण खर्चो छे एमने कांई पण सेवा छे, दवा दारू जे पण कांई करवुं होय ए बधुं एकदम जे सारी रीते जेने कहेवाय ने के आपणाने एक જરાય તકલીફ ન પડે ને એવી રીતના આપણું સરસ રીતે ઓપરેશન કરી દીધું છે। તો ખરેખર આપણે ત્યાં જેટલા બધા ડૉક્ટરો છે, જે પણ કોઈ સેવા કરે છે, મંદિરના જે પણ કોઈ સેવક સંતો હોય કે હરિભક્તો હોય, કોઈ પણ જેણે પણ આ કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને મહારાજ સ્વામી એમને સારી રીતે રાખે એવી આપણે મહારાજ પાસે પ્રાર્થના પણ। તમારો શું થાય છે? આ મારા મધર છે, લક્ષ્મીબેન કોટક, અને આદિપુરથી આવે છે। અને અમને જાણ થઈ કે કેમ્પમાં છે એટલે અમે બતાવ્યું। કેમ અમને 35-40 જેવો કીધો હતો, અને અહીંયા પણ કદાચ એટલો જ ખર્ચો હશે, પણ અમને મંદિરવાળાએ આપ્યું છે। એમ હું સુપર જનાસનો માણસ વેકરે લાલજી કાનજી, હું એ મંદિરનું મેગા કેમ્પમાં હું ભાગ લીધો છે। એની અંદર મારું શેરડી રસ બનાવતો હતો, શેરડી રસની અંદર મારો હાથ ખેંચાઈ ગયો છે મશીનમાં। અહીંયા મંદિર મને સહાય કરી છે ને બરાબર થઈ જશે, અને મને સહાય પણ કરી છે બરાબર। હું બાવાજી બોલું, શંભુગર વિશ્રામગર। મારે ઘાટની તકલીફ હતી, મોટામાં મોટી, એનો ખર્ચો ઘણો હતો, 40,000 રૂપિયા। પણ આ સ્વામિનારાયણના કેમ્પમાંથી અમે આવ્યા એનામાં અમને કાંઈ કોઈ જાતનો પૈસા નથી લીધા ને એકદમ પરફેક્ટ સારા થઈ ગયા અમારી ઓપરેશનનું। એ પ્રકાશભાઈ દાલાણી બહુ સારામાં સારી, પ્રાઇવેટમાં ન મળે એવી સર્વિસ મળી ગઈ અમને। કલ્યાણપુરના વાલીબેન, નાના દેવનો બહુ જ મારા માથે હાથ છે, બહુ ભગવાને દયા કરી દીધી। મારા ગુડાને પગલું મઢી વરાતે હતી। મારા મમ્મી છે, મારા મમ્મી અમે માધાપર ગામના, જય સ્વામિનારાયણ। અમે ગુડાના બે ઓપરેશન સ્વામિનારાયણ મેગા કેમ્પમાં બતાવ્યું, બે મમ્મીના ગુડા, અને અમને ત્યાં સારવાર આપી ને અમને ડૉક્ટરને ત્યાં જવાનું કીધું ને અમે ત્યાં બધું એક્સરે ને બધું કરાવ્યું। અમારું આજે ઓપરેશન ગઈકાલે થઈ ગયું, અને ખૂબ ડૉક્ટરે સારી સારવાર આપીને બહુ સરસ કર્યું એવું અમે મનશ્રી સ્વામીશ્રીએ અમને આ દાતાઓ મળ્યા, અમને બહુ ખૂબ ધન્યવાદ અર્પી છે। અમે પ્રાઇવેટ ડૉક્ટરમાં બતાવ્યું હતું તો અમને આશરે 2.5 લાખનો ખર્ચો બતાવ્યો હતો, પછી આ મેગા કેમ્પમાં અમે મેગા કેમ્પ મળ્યો એટલે અમને આ સારવાર બહુ સરસ થઈ ગયું, અમને બધું ફ્રીમાં કરી આપ્યું। તુષાર વેગડ ને દીપક સુથાર બે ભેગું થઈને કર્યું છે। જય શ્રી સ્વામિનારાયણ બધાને। હું ડૉક્ટર વિંકલ ધનાણીએ સ્પંદન હોસ્પિટલમાં કામ કરું છું। નરનારાયણ કેમ્પ દ્વારા આયોજિત આ મેડિકલ મેગા કેમ્પમાં 10 થી 12 પેશન્ટ જે જરૂરિયાતથી 1-2 વર્ષોથી સહન કરતા હતા એનું ફ્રીમાં સારવાર થઈ શકી છે, જે લોકોને જાન બચાવવા માટે મદદરૂપ થયું છે। આ સ્વામીઓએ આ બહુ જ સરસ કામ કર્યું છે, જેથી સમાજને ઉપયોગી થઈ શકીએ અને લોકોને આપણે મદદ કરી શકીએ છીએ। બહુ ફર્સ્ટ ક્લાસ કરી છે, એમાં કાંઈ ઓલું નથી। સ્વામીનો આશીર્વાદ હે, ડૉક્ટરની આશીર્વાદ હે, આંધુ ભગવાનની કૃપાથી આંધુ બરાબર થઈ ગયું છે આપણા। મારા શિવજી પરમાર, 2 વર્ષ પહેલાં મને ફ્રેક્ચર થઈ ગયો હતો, એ રશ્મિ સામા કરાયો તો એ સક્સેસ ના ગયો। મેઘા સ્વામિનારાયણ મંદિરમાં કેમ્પ હતો, એમાં જ કે એમાંથી સારવાર સારી મળી અને ઓપરેશન થઈ ગયું। જય શ્રી સ્વામિનારાયણ। હું સુખ પરવા નખત્રાણા તાલુકાથી બોલું છું। મારા જમણા પગમાં નાનપણથી તકલીફ હતી, પ્રાઇવેટ ડૉક્ટરને બતાવતા ઘણો ખર્ચો આવતો હતો। અત્યારે રવિવારના સ્વામિનારાયણ મંદિરમાં કેમ્પ હતો, એમાં અમે તપાસ કરાવી, ચેક કરાવ્યું, બધો ખર્ચો તે આપ તૈયાર થયા છે। અત્યારે મારું ઓપરેશન થઈ ગયું છે દીપક સુતારની હોસ્પિટલમાં। અત્યારે બહુ જ સારું છે। હું આભારી છું સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટનો, સાધુ મહારાજનો ને આ સ્ટાફના ડૉક્ટરના સ્ટાફનો બધાનો આભારી છું। જય સ્વામિનારાયણ। અમે ખાવડાથી છીએ। આ મારા મમ્મી છે। અમે સ્વામિનારાયણ કેમ્પમાં ગયા હતા અમે, તો એનો ખૂબ ખૂબ આભાર કે મારા મમ્મીનું ઓપરેશન થઈ ગયું। એમાં અમે પ્રાઇવેટમાં ગયા હતા એટલે 2-2.5 લાખ જેટલો ખર્ચો કીધો, એટલે સ્વામિનારાયણ અમારો ફ્રી કેમ્પમાં થઈ ગયું છે। જય સ્વામિનારાયણ। મારું નામ ગોપાલજીના સિંઘાણી, ગામ નારણપર, અને મને કેકેમાં જીવો તો 1,00,000 રૂપિયા ખાઈ ગયો, 3 ફેરે જીવો હતો તો મને કાંઈ ફરક પડ્યો નહીં। પાણી ભરાઈ ગયું શરીરમાં, ફેફસામાં, બધામાં। અહીં આપણે કેમ્પ નારણદેવનો કેમ્પ હતો, એમાં બરાબર સારવાર લીધી અને અહીંયા સારું થઈ ગયું। રાતે પણ નીંદર આવી ગઈ। હું માન સ્વામીના ભુજ મંદિરના આભાર માનું છું કે મારું આ હૃદય હાલતું થઈ ગયું અને હું સારો થઈ ગયો। એ જગદીશભાઈની સેવા ગણી, સંતોની અંબારી રાખે, સાવજીભાઈની અંબારી રાખે, આપણે કેમ પણ અમારી રાખે રહ્યા બધા હરિભક્તોની ઘણી કરે રાખતા। શું બીમારી? એને ફેફસાનો અટેક આવી ગયો, હાર્ટનો આવે ને ફેફસાનો અટેક આવે, એ થોડો ઓખો કહેવાય, થઈ ગયો આ 10 દિવસ થઈ ગયા। સારું આવે ત્યારે હાલ નતા 20 મિનિટ હાલો યાર, આરામથી આરામ કરવો પડશે। હા બીજું થોડુંક આટલું હાલી હોય જાય તો શ્વાસ થઈ જાય, પસીનો વળે, ધબકારા વધી જાય, ઉધરસ આવે। कोई ना गया हमें आज काल दाखिल करे है, आज बराबर है, आज खबर पड़ से पंप करेंगे એટલે पंप ना करे ने स्वामी બધું અહીંયા ભરાઈ જાય ને, પેટમાં ભરાઈ જાય, જેવું આમ પેશન્ટ હોવે ને બધું હુમલો કરે હૃદયમાં, હૃદય પછી ફફડી જાય। 3 પેશન્ટ આમ 15 મિનિટ હોવે ને આમ બેસી જવું પડે, ખુરશીમાં તેની રાત નીકળે, ખુરશીમાંથી જો ખાટલામાં હોવા જાય ને તો ન હોય। ભગવાનની કૃપા કરી અને માન સ્વામીના આશીર્વાદ ઉતર્યા તમારા માટે। આજે કર્યા ભગવાન મારજો, હવે મારજો આજે થઈ જાય ને, એ બ્રાહ્મણ મંદિર હોય, શિવાલય હોય, રામ ભગવાનનું મંદિર હોય, કોઈ હોય ને ભગવાનની પ્રસાદી લે સંતો। તમારા આશીર્વાદ ડોક્ટર સાહેબના આશીર્વાદ છે। નકાવે નકર તાલકો રોવા પર જાવ, મનજીરાવજી નાતરાડે મૂળને કમ્પ્લીટ જ હાટ થતી, એટલે આપણે મૂવમેન્ટ થાય છે ને કે થતી નથી, વેલ્ડિંગ થયેલું હતું, એટલે બિચાર આમાં હાલી શકતા, બહુ તકલીફ હતી। પછી સ્વામિનારાયણ ભગવાનની દયાથી એમના ઉપર સંતોના આશીર્વાદ હતી, એમની થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી હતી, આ મંદિરના સહયોગથી જેનો કોઈ ન હોય ને ભગવાન અને સાધુ। શું નામ છે તમારું? મારું નામ વેલજીભાઈ। કયા ગામના છો? ડોક્ટર સાહેબ જેમ કીધું ને એમ તો આપણે આખી જિંદગી આપણે ભગવાન મારજો। પ્રકાશભાઈ સામી, પ્રકાશ ગેલાણી સાહેબ, ગેલાણી કે હું ડૉક્ટર ગોપાલ હિરાણી, આમ મૂળ સુખપરના રહેવાસી, પણ ભુજમાં અમે લોકો લગભગ 45 વર્ષથી રહીએ છીએ અને હું આ સ્ત્રીરોગ નિષ્ણાતની પ્રેક્ટિસ લગભગ 40 વર્ષથી કરું છું। અને આપણા પૂજ્ય મહંત સ્વામી ધર્મજીવનદાસજી ની જે દ્રષ્ટિ કે રોગાતુર લોકો હોય એને આપણે એનું કેમ રોગમાંથી મુક્તિ મળે અને ઘણી વખતે જે ઓછા એનો જે ઓછી આવકવાળા લોકો હોય જે આવી અદ્યતન સારવાર ન લઈ શકતા હોય સામાન્ય રીતે આવા ઓપરેશનનો ખર્ચો 50 થી 60 હજાર દવા સાથે થતો હોય જ્યારે આ નિઃશુલ્ક કરવાનું જે એક સરાહનીય પગલું કહેવાય અને જે અદ્યતન લાભ છે એ દરેક સામાન્યમાં સામાન્ય માણસને પણ એનો લાભ મળી શકે તો એનો લાભ તો હવે સામાન્ય માણસને મંદિર હોય મંદિરના સહાયથી જ આપી શકાય બાકી તો જે રેગ્યુલર જે અમારી આગળ આવે તો એને પરવડે નહીં તો આ પ્રવૃત્તિ ખરેખર સરાહનીય છે અને એક આશીર્વાદરૂપ છે. નમસ્તે. Myself, Dr. Madhav Hirani, working as a gynecologist, full-time gynecologist, laparoscopic surgeon and infertility specialist at Hirani Hospital, Bhuj. We are very grateful and thankful to Swaminarayan Mandir, Bhuj for organizing this camp in a huge way at all different 5 places, reaching out to all the people around Kutch. Almost from all the camps we have got almost 15 to 20 patients we have done surgery for free. Which cost has been taken care by Swaminarayan Mandir. Patient didn't have to pay a single penny from their pocket, which has helped patients, which has helped people, poor people, and the poor and needy people all around Kutch. We have seen many patients who were, through these problems since 2 years, 3 years, but just because of lack of money, lack of affordability, they were not able to avail the surgery, or they were not able to avail this surgery or treatment, which has been, they had got this chance through Swaminarayan Mandir Bhuj. We are very thankful to the committee, the head of Swaminarayan Mandir, Man Swami, Dharmanandan Swami. We hope in future such camps keep doing so that the new poor and needy people who are from backward or low socioeconomic can avail the facilities or the world-class facilities related to healthcare. Whatever the facilities are being provided in Bhuj are almost world-class. The similar facilities are available at Ahemdavad and Mumbai, but these facilities we are doing in Bhuj at a lower cost compared to Mumbai, Ahemdavad or Delhi. The similar amount of surgery or similar amount of work is being done. Thank you so much. Thank you Swaminarayan Mandir Bhuj. Thank you Man Swami and Upman Swami. जय स्वामीनारायण. हूँ डॉक्टर सुरेश ईराणी नारायण गेस्ट्रो केर हॉस्पिटल में अत्यारे अपने नरनारायण देवना द्विशताब्दी महोत्सव निमित्ते 5 मेगा मेडिकल केम्प कर्या एनामां मानस्वामी ने आज्ञाथी अने कोठारी दादाजी भगत उपमानस्वामी नी आज्ञाथी अपने आ 5 केम्प सक्सेसफुली पूरा कर्या एनामां लगभग 12,000 थी वधारे पेशेंट अने 2000 थी वधारे ऑपरेशनों लगभग आपणे कर्या छे. आ केम्प बहु ज सारी रीते थयो अने नारायण देवना आशीर्वादथी अने संतोनी आशीर्वादथी आ केम्पो बहु सक्सेसफुल थया छे अने घणा बधा लाभा दर्दीओने मळ्या छे, गरीब जरूरियातमंद दर्दीओने अने सत्संगीओने बहु ज मदद मळी छे. लोकोनी ज्यारे आपणे भावनाओ जोईए छे त्यारे एम थाय के लोकोए जे नरनादेवना कोठार में आशा राखी थी ए सफल थी है. दर वखते आवा केम्प ज्यारे मंदिर करे छे त्यारे आपणे जोयुं ज छे के लोकोने बहु लाभ थाय छे अने सारा एवा आशीर्वाद लोको आपे छे अने घणा बधा लोकोना परिवारोनी जिंदगी सुधरी जती होय छे. नमस्ते, मारुं नाम डॉक्टर भावन शाह. हूँ रेडियोलॉजिस्ट छूँ कच्छ रेडियोलॉजी एंड इमेजिंग सेंटर नी अंदर अने मारी साथे छे डॉक्टर कृपाल सिंह जाडेजा. अमे बने कच्छ रेडियोलॉजी एंड इमेजिंग सेंटर में छेल्ला 15 वर्ष थी भूज अने भूजनी आजुबाजुना जे गाम छे त्यां रेडियोलॉजी नी सेवाओ आपीए छीए અને કચ્છનું સર્વપ્રથમ MRI લાવવાનું અને સીટી સ્કેન પ્રાઇવેટ સેટઅપમાં લાવવાનું પણ અમે કરેલું છે કાર્ય। नरनारायण केम्पनी अंदर अमने मंदिर तरफ थी दर्दीओनी रेडियोलॉजीनी तपास करवानी एक तक आपवामां आवी हती अने एना अंतर्गत अमे विविध दर्दीओनी कच्छना अलग अलग गामोमां जेम के मांडवी, अंजार, गांधीधाम अने भूजमां ज्यां अमारा सेंटर आवेला छे त्यां अमे एक्सरे, सोनोग्राफी, सीटी स्केन अने MRI सहितनी सेवाओ आपेली छे अने बहु बधा दर्दीओने आने कारणे लाभ थयेलो छे अने घणा बधा दर्दीओनुं निदान सारी रीते थई शक्युं छे अने एमनी सारवार पण मंदिर तरफथी करवामां आवेली छे। तो मंदिर तरफथी जे अमने मोको आपवामां आव्यो छे एना माटे अमे खूब आभारी छीए अने कच्छनी जन लोको माटे जे आ सेवा मंदिरे जवाबदारी लीधी छे एना माटे अमे खूब खूब आभार मानीए छीए मंदिरनो।